ઉપાલસિંહ મૈડા આજના લેક્ચર નંબર 31 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર 30મા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 માં 7-8 પ્રશ્નો સુધી ભણેલા. આજે એની પછીનો જે કાંઈ પ્રશ્ન આવતો હોય આપણે ચેક કરીશું. તો 7 પ્રશ્નો સુધી આપણે છેલ્લે અભ્યાસ કરેલો, આજે 8મા પ્રશ્નથી અભ્યાસ કરીએ. પ્રથમ આપેલી છે કે જો A અને B અનુક્રમે -2 અને 2-4 હોય તો x1 y1 આપીએ અને x2 y2
m હોય તો પેલું સૂત્ર લગાડી કે x બરાબર m1 x2 m2 x1 પેલા આનું મેળવ્યો પછી y નું. તો મિત્રો m1 ની કિંમત આપણી પાસે મળી હમણાં જ મળી 3 અને 3 મૂકો x2 જોડ્યા 2 એટલે 2 મૂકો વત્તા m2 મળ્યા 4 x1 ક્યાં છે સામે માઇનસ 2 છેદમાં 3 વત્તા 4
ભાગમાં એટલે ત્રિભાગમાં કરતા સમાન ભાગમાં વિભાજન કરો. ત્રિભાગ માટે વચ્ચે 2 મીટર ના ત્રણ મુકવાના, અહીંયા સી, અહીંયા ડી અને અહીંયા બનાવ જોઈએ. એક ભાગ, બે ભાગ, ત્રણ ભાગ, ચાર રેખા પડી ગયા. ચાલો હવે એના અહીંયા માઇનસ બે પ્લસ બે, બી ના અહીંયા મેપા બે અને આઠ, આના એમ ધારી લઈએ એક્સ થ્રી વાય થ્રી, ઓલામાં ડાયરેક્ટ નહીં, એક્સ ફોર વાય ફોર, એક્સ ફાઈવ વાય ફાઈવ, બરોબર વચ્ચે આવે ડી ડાયરેક્ટ ડી ના ફટાફટ થાય લખવાનું. બરાબર x1 ની કિંમત કેટલી, તો કે માઈનસ 2, x2 ની પ્લસ 2 છેદમાં 2, y1 ની કેટલી છે ઓલી 8 છેદમાં 2, બરાબર 2 માંથી 2 જાય એટલે 0 ના છેદમાં 2, 8 ને 10 ના છેદમાં 2, 0 ભાગ્યા 2 એટલે 0, 5 ને 10 બિંદુ સી છે, તેથી સી ના યામ બરાબર શું આવશે, એક્સ વન વત્તા એક્સ ફોર, y4 કેટલા,
5 y2 કેટલા 8 છેદમાં 2 0 વત્તા 2 એટલે 2 ના છેદમાં 2 8 ને 5 13 તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો આવે છેલ્લે શું લખવાનું એ લખી દો બરાબર 3 ની કેટલા થાય 4 4 નો વર્ગ
અહીંયા આગળ માઈનસ ચાર હોય, ચોપે ચોપે સોળ વત્તા ચોપે ચોપે સોળ, સોળ ને સોળ બત્રીસ, ભાઈ બત્રીસ નું વર્ગમૂળ ના નીકળે, પણ અમે એવું પડે સોળ દો બત્રીસ, સોળ નું વર્ગમૂળ કેટલું નીકળે? ચાલો ને બી નો એક અહીંયા માઇનસ છે, પણ આપણે પ્લસ થી જઈએ સૂત્ર માં આવે ને અંતર સૂત્ર માં પાંચ ઓછા ઓછા વત્તા એક થી જાય છે અને એનો વર્ગ, ચાર ને કેટલા થાય છે છ, છ નો વર્ગ, પાંચ ને કેટલા થાય છે છ, છ નો વર્ગ, ચાર ચાર છત્રીસ થાય ને, છત્રીસ નું છત્રીસ છત્રીસ નું બોતેર, બોતેર નો વર્ગમૂળ ન નીકળે પણ હવે એવું પડે ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા બે એકમોનો ગુણાકાર, આવું આવ્યું ને મિત્રો, સ્વાધ્યાય 7.3 શરૂ કરતા પહેલા એના એક સૂત્ર વિશે માહિતી મેળવી લઈએ. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ભાઈ ત્રિકોણ નું ક્ષેત્રફળ હોય તેનું સૂત્ર આવે એક તૃતીયાંશ ગુણ્યા પાયો, પણ મિત્રો શિરોબિંદુ ના આધારે સૂત્ર કેવી રીતના હશે? કે ભાઈ ત્રણ શિરોબિંદુ એ ના આયામ હોય એક્સ વન વાય, પછી બી ના આયામ હોય એક્સ ટુ વાય, અને આ ત્રણ બિંદુ ના આયામ આવ્યા હોય તો એનું સૂત્ર કયું બને? બહુ સરળ છે, ધ્યાન રાખજો. એ બી સી બરાબર વન બાય ટુ માનાંકમાં, જયારે અહીંયા એક્સ વન લો ત્યારે અહીંયા ક્રમમાં લેવાનું વાય ટુ માઇનસ વાય થ્રી, કૌંસ ની બહાર એક્સ વડ ઉપર હોય તો કૌંસ માં વાય વાળા પદ લેવાનું, વત્તા એક્સ ટુ લો ત્યારે ક્રમ માં રાખવાનું વાય થ્રી માઇનસ વાય વન, જો કઈ રીતના લખવું અને મેં છેલ્લે એક્સ ટુ લીધું ત્યારે જો સોરી એક્સ થ્રી લીધું ત્યારે વાય વન માઇનસ વાય થ્રી, મતલબ માં એ વિશે કે ક્ષેત્રફળ જ થાય પણ શીરો કીધો ના બાજુ
આવી ગયું વત્તા વાય ટુ તો એસ થ્રી માઇનસ એસ વન અને વત્તા વાય થ્રી ત્યારે આવે એક્સ વન માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો આ અથવા આ કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી હવે પછીનો જે સ્વાધ્યાય 7.3 આવે જેનો આપણે અભ્યાસ શરૂ કરીશું. તો મિત્રો આવી જ રીતે આપણે બીજો પણ ગણી નાખીએ
બીજાની રકમ બોર્ડ પર લખી હોમવર્ક હું તમને પીડીએફમાં મોકલી આપીશ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.